બ્રેક બાદ સમાચારોમાં હવે આગળ વધીએ. યુવાનોમાં નાની ઉંમરમાં જ હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે ત્યારે તેનું કારણ શું છે અને હેલ્ધી હાર્ટ માટે શું કરવું જોઈએ તે માટે સતર્કતા દાખવવી ખૂબ જરૂરી છે. કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર કેયુર પરીખ આ માટે યુવાનોને જાગૃત કરી રહ્યા છે. લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવી આરોગ્ય પ્રત્યે સભાન બનવાની સલાહ આપી રહ્યા છે. બેઠાડું જીવન, ખોરાકમાં ચરબીયુક્ત ખોરાક, સિગરેટ ટોબેકોનું વ્યસન, આ બધું ભેગું કરીએ અને ઉપર ચિંતાજનક સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ, એ બધાથી હૃદયની નળીઓમાં જે બ્લોક 60-70 વર્ષે આવતા હતા એને બદલે 30-40 વર્ષે થવા માંડ્યા છે. અને એની કાળજી નહીં રાખવાથી નાની ઉંમરમાં હાર્ટ એટેકની મૃત્યુ થવા માંડ્યા છે. તો યુવા પ્રજાએ તો 100% 1-2 કલાકની કસરત દરરોજ રાખવી જ જોઈએ. અને એની સાથે પછી તમે થોડું જંક ફૂડ ખાઓ તો મહિને 1-2 વાર તો બિલકુલ વાંધો નથી. અને બીજું ખાસ ધ્યાન દોરવાનું કે કોલેસ્ટ્રોલ લેવલ તપાસો, અને બહુ હાઈ આવે તો તમારા જ ડૉક્ટરની સાથે ચર્ચા કરી તમે એની ગોળીઓ લેવી કે નહીં, ડાયટ કંટ્રોલ કરવો કે નહીં, એનું ધ્યાન રાખવું. ગુજરાતનો ખરો સ્વાદ એવા શ્રી રણછોડરાય સ્પાઇરનનો મસાલાના બોપલ અને મોટેરા ખાતે વધુ 2 રિટેલ સ્ટોર અમદાવાદ શહેરમાં શરૂ થઈ ગયા છે. આ નવા 2 રિટેલ સ્ટોર સાથે જ સ્પાઇરનના મસાલાના ગુજરાતમાં 21 સ્ટોર થઈ ગયા છે. આગામી માર્ચ મહિના સુધીમાં ગુજરાતમાં 40 જેટલા સ્ટોર શરૂ કરવાનું આયોજન છે. સ્પાઇરન મસાલાના મેનેજિંગ ડાયરેક્ટર કલ્પેશભાઈ પટેલે જણાવ્યું કે વર્ષ 1924માં વડોદરામાં રિટેલ સ્ટોરથી અમારા બિઝનેસની શરૂઆત થઈ હતી. અત્યારે વડોદરામાં સ્પાઇરન મસાલાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, સાથે જ ગુજરાતમાં 21 જગ્યાએ અમારા રિટેલ સ્ટોર છે. રસોડામાં ફૂડ માટે ઉપયોગમાં લેવાતા તમામ મસાલા અમે તૈયાર કરીએ છીએ. આ મસાલા મેન્યુફેક્ચરિંગમાં અમારી એ માસ્ટરી છે. સ્પાઇરન મસાલાની અમારી ઓળખ છે, પરંતુ રસોડાને લગતી દરેક ફૂડ આઇટમ સ્પાઇરનમાં સમાયેલી છે, જેમાં મસાલા ઉપરાંત અથાણા, ચાય, ચાયનો મસાલો, મુખવાસ, મીઠું વગેરે કુલ 700 જેટલી પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ અને 1800થી પણ વધુ SKU છે. શ્રી રણછોડરાય મસાલા મિલ સ્પાઇરન મસાલા એ 1924થી વડોદરામાં આવી રિટેલ દુકાનથી શરૂઆત કરી હતી. ત્યારબાદ પોતાનું મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી અને અન્ય રિટેલ આઉટલેટ વડોદરા, અમદાવાદ, સુરત, ઘણા રિટેલ આઉટલેટ છે અમારા. આ 21મા રિટેલ આઉટલેટનું અમારું ઉદ્ઘાટન છે આજે. આવા 40 રિટેલ આઉટલેટ આ વર્ષના અંત સુધીમાં બનાવવાનો અમારો વિચાર છે. જામનગરની કાંટાળી વાડમાંથી મળેલું ફૂલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે. અંદાજે 2.5 વર્ષ પહેલા જામનગર જિલ્લા પોલીસને કોઈ અવાવરૂ સ્થળે કાંટાની વાડમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકીના માતા પિતાએ બાળકીમાં શારીરિક ખોટ અને અન્ય સામાજિક કારણોસર તેને અપનાવવાનો ઇન્કાર કરી દીધો, જેથી પોલીસે કસ્તુરબા વિકાસ ગૃહ ખાતે આ બાળકીને આશ્રય આપી અને વ્યવસ્થા કરી. જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. હવે અમેરિકાના શિકાગો ખાતે રહેતા સ્ટીવન વોઇટ અને શૈલી વોઇટે આ બાળકીને સ્વીકારવાની તત્પરતા બતાવી છે, જેમાં કલેક્ટર B.A. શાહના આદેશ બાદ તમામ કાનૂની પ્રક્રિયા પૂરી કરી આ બાળકીને કલેક્ટરના હસ્તે દત્તક વિધાન થકી તેના વાલીને સોંપવામાં આવી. બાળકીને યોગ્ય વાલી મળે અને ફરી તેનું જીવન મહેકી ઉઠે તે માટે જહેમત ઉઠાવનાર જિલ્લા વહીવટીતંત્ર જામનગર, જિલ્લા પોલીસ, બાળ કલ્યાણ સમિતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો આભાર વ્યક્ત કર્યો. આ અમેરિકન દંપતી બાળકીના જીવનમાં નંદ યશોદા બનીને આવ્યા છે. અમે એડોપ્શન પ્રોસેસ ચાલુ કર્યું અને પછી અમે નફીસે જોડે મેચ થયા. શ્રી કસ્તુરબા વિકાસ ગૃહે બહુ જ મદદ કરી. તે વેરી હેલ્પફુલ, વન્ડરફુલ પ્લેસ. દે ઓલ કેર વેરી મચ ફોર ધીઝ ચિલ્ડ્રન. ઉર્વીબેન બહુ મદદ કરી. વિશ્વવિખ્યાત સાળંગપુર ધામના હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ભવ્ય શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ મહોત્સવ પહેલા દાદાના આશીર્વાદ લોકોને ઘરે બેઠા મળી રહે તે માટે હનુમાનજી મંદિરથી આમંત્રણ રથનું પ્રસ્થાન કરાયું. આ રથમાં હનુમાનજી દાદાની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. દાદાનો રથ વાજતે ગાજતે સમગ્ર ગુજરાતમાં 2 ફેઝમાં 33 જિલ્લામાં ફરશે. આજે હનુમાનજી મહારાજની સાળંગપુર ધામમાં સ્થાપના થઈ એની આ દિવાળી 175 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે શતામૃત મહોત્સવના ઉપક્રમે આખા ગુજરાતની અંદર આજે સાળંગપુર ધામથી રથ નીકળ્યો છે એ આમંત્રણ આપશે અને મંગળવારના દિવસે ફેઝ 2માં બીજો રથ નીકળશે એ સૌરાષ્ટ્ર ઝોનની અંદર ટેક કચ્છ સુધી જશે.
અને હવે નજર ટોપ 3 હેડલાઇન્સ પર. પોરબંદરમાં 3 મુસ્લિમ યુવકોના અપઘાત પ્રયાસમાં મૌલાનાની ધરપકડ. દેશભક્તિ વિરુદ્ધના ફતવાનો વિરોધ કરતા ખોટા કેસ કરાયાનો દાવો. કેદારનાથમાં અકસ્માતમાં 3 ગુજરાતી યાત્રીઓના મોત. ભૂસ્ખલન થતા અમદાવાદના મણિનગરના 3 લોકો દટાયા હતા. વડોદરાના છાણીમાં સ્વામિનારાયણ મંદિરમાં તાળા બદલવાના મામલે બબાલ. 9 શખ્સોએ હુમલો કરતા એકનું મોત. અને હવે વાત કરીશું હર ઘર તિરંગાની.